ભારત સરકારના કેન્દ્રીય ગૃહપ્રધાનના કહેવા પર તમામ લશ્કરી અર્ધદળોએ પોતપોતાના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરશે. ગૃહપ્રધાન અમિત શાહે આ વર્ષે 1.5 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક આપ્યું છે. ભારત સરકારના કેન્દ્રીય ગૃહપ્રધાનના કહેવા પર તમામ અર્ધલશ્કરી દળો પોતપોતાના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરશે. ગૃહપ્રધાન અમિત શાહે આ વર્ષે 1.5 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક આપ્યું છે, જે અંતર્ગત માઉન્ટ આબુ ઇન્ટરનેશનલ સિક્યુરિટી એકેડેમીના ડિરેક્ટર અરુણકુમારે તેની શરૂઆત કરી હતી. 8,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો કાર્યક્રમ આખા મહિના દરમિયાન ચાલુ રહેશે. આંતરિક સુરક્ષા એકેડેમીના ડિરેક્ટર અરુણકુમારે વાતચીતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત સરકારે આ વર્ષે તમામ અર્ધલશ્કરી દળોને તેમના પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનો આદેશ આપ્યો છે અને તે વિસ્તારને હરાવી દીધો છે. સાવચેત રહો, સ્થાનિક નાગરિકોને પણ સહકાર લો. અરુણકુમારે કહ્યું કે માઉન્ટ આબુને હરાવીને તેઓ અને CRPF હંમેશા અહીંના લોકોની સાથે રહેશે. આ પ્રસંગે સેન્ટ્રલ સિક્યુરિટી એકેડેમીના અધિકારીઓએ અને સૈનિકો પણ હાજર હતા. અશોક રાણાવાસિયા, ZSTV, આબુ.